નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છે કે થોડા સમયની અંદર, થોડા દિવસોની અંદર સૌથી વધારેમાં વધારે અને સારામાં સારી મહેનત કેવી રીતે કરીએ અને સારામાં સારા માર્ક્સ આપણે કેવી રીતે મેળવી શકીએ. ઘણા વિદ્યાર્થીઓ તમે જોયા હશે કે છેલ્લે 30 દિવસની વાર હશે ને ત્યારે મહેનત કરશે અને આખું વર્ષ કંઈ નહીં કરે, ઘરે બસ બેસી રહેશે અથવા તો વાંચશે પણ નહીં, રખડ્યા કરશે, બસ ટીવી જોયા કરશે. પણ છેલ્લા દિવસ હશે ને, થોડા દિવસો બાકી હશે પરીક્ષાના, ત્યારે બરોબર વાંચન કરી લેશે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક મેળવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે આખું વર્ષ મહેનત કરશે, જોજો તમે, આખું વર્ષ મહેનત કરશે અને વાર્ષિક પરીક્ષાની અંદર આ વર્ષે જ નહીં ભૂલી જશે. તો આમાંથી કયો વિદ્યાર્થી સારો? જો બધા સરખા હોતા નથી, બધા વિદ્યાર્થીઓની યાદશક્તિ એક સરખી હોતી જ નથી, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓની યાદશક્તિ સારી પણ હોય છે, જે છેલ્લે છેલ્લે વાંચીને સારી તૈયાર કરી લે છે. પરંતુ આ બહુ ઓછું આપણે કરવાનું રહેશે. આપણે શું કરવાનું? આખું જ્યારે વર્ષ ચાલતું હોય ત્યારે આખા વર્ષની અંદર જે પણ વિષય હોય, જે પણ ટોપિક હોય, એને તમારે રિવિઝન કરતું રહેવું પડશે, વાંચ્યા કરવું પડતું હશે. અને જે વસ્તુ તમને નથી આવડતી એ વસ્તુ તમારે શીખવું પડશે, તો એ વસ્તુ તમને છેલ્લે વાર્ષિક પરીક્ષાની અંદર ઓછું વાંચશો, ઓછી તૈયારી કરશો, ત્યારે તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. હવે જો ઘણા વિદ્યાર્થીઓ જે છેલ્લે છેલ્લે મહેનત કરે છે, એમની ખાસિયત કેવા પ્રકારની હોય છે? તમે પણ એમાંના એક જ હશો કે છેલ્લે છેલ્લે તૈયારી કરવા વાળા હશો. એકાદ મહિનાની વાર હોય ત્યારે તમે તૈયારી કરી લેતા હશો દરેક વિષયની, અને સારી રીતે કરી પણ નાખો છો અને પાસ પણ થઈ જાઓ છો. આમાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે. તો એવા વિદ્યાર્થીઓની ખાસિયત એ પ્રકારની હોય છે કે છેલ્લે જ્યારે પણ વાંચે છે ત્યારે એકદમ મન લગાવીને વાંચે છે. તમે જ્યારે મન દઈને વાંચશો, એકદમ રસપ્રદ રીતે તમે એ ટોપિકને તૈયાર કરશો, ત્યારે વાર્ષિક પરીક્ષામાં તમે સારી રીતે લખી શકશો. તમારી સ્પીડ પણ એક સારી હોવી જોઈએ, તમારા અક્ષરો પણ એક સારા હોવા જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ લખે છે, સારું લખે છે, પરંતુ પેપર પૂરું નથી કરતા. હવે તમે જો પેપર પૂરું નહીં કરો તો તમને આવડતું હશે ને એ ટોપિક પણ બાકી રહી જશે અને તમને માર્ક્સ જે મળવા જોઈએ એ ગુણ તમને એ છેલ્લે છેલ્લે નહીં મળે. તમે જેટલું પણ લખો એકદમ પરફેક્ટ લખો અને એક પણ પ્રશ્ન છોડો નહીં. પરીક્ષાની અંદર જ્યારે પણ આપણે લખીએ ત્યારે હંમેશા બધું જ લખવાનું છે, કંઈ પણ છોડવાનું નથી. વાંચન કરતી વખતે તમારે એટલું યાદ રાખવાનું છે કે આપણી પાસે જે ફોન પડ્યો છે એ તો બીજા રૂમમાં મૂકી દઈએ અથવા તો એને બંધ કરી દઈએ. હવે ઘણાની આદત શું હોય છે કે થોડુંક વાંચશે પછી મેસેજ ચાલુ કરી દેશે, જોઈશે કોનો કોનો વોટ્સઅપમાં મેસેજ આવ્યો છે, કયા કયા મેસેજ આવે છે, કોઈનો ફોન આવ્યો તો તરત વાત કરવામાં 5 મિનિટનું કામ હશે અને અડધો કલાક પોણી કલાક એની અંદર વાતચીત કર્યા કરશે. હવે તમે આવડતે જો સમય એમાં બરબાદ કરશો તો તમે વાર્ષિક પરીક્ષાની અંદર અથવા તો કોઈ પણ પરીક્ષાની અંદર તમે સારા માર્ક્સ મેળવી નહીં શકો. હંમેશા વાંચતી વખતે જે એક અંદરનો હાવ રહેલો હશે કે શું થશે, પરીક્ષામાં સારા માર્ક્સ આવશે કે નહીં આવે, એની ચિંતા તમે છોડી દો. ચિંતા કર્યા વગર તમે જ્યારે વાંચન કરશો ને તો એકદમ ઇઝીલી યાદ રહી જશે તમને, એને તમારે યાદ રાખવાની કોશિશ પણ નહીં કરવી પડે. હવે એક ને એક વસ્તુ તમે ગોખ નહીં કરો કે આ વસ્તુ આમશે. ગાંધીજી જે છે સાબરમતી આશ્રમ ગયા હતા, પણ મગજને એટલો બધો ભાર ના આપો, એકદમ સામાન્ય રીતે વાંચો. એ વસ્તુ તમને આપોઆપ યાદ રહી જશે. તે ગોખવાનો ક્યારેય પ્રયત્ન ન કરો. જ્યારે પણ તમે ગોખશો ત્યારે એ વસ્તુ તમને યાદ નહીં જ રહે. શાંતિથી વાંચો અને દરેક ટોપિકને સમજતા વાંચો. લખવાની એક આદત પાડો. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, બસ વાંચવા જ કરે છે. પણ જ્યારે તમે લખશો, લખીને તમે તૈયાર કરશો, પહેલાં જોઈ લો કે મેં આટલું વાંચ્યું, બરોબર, મનમાં એકદમ વિચારી લો કે હા ચલો મેં આટલું બધું વિચારી લીધું. હવે એ વિચાર્યા પછી લખો અને લખતી વખતે તમે જુઓ કે મને કયા પોઈન્ટ છે, કયા મુદ્દાઓ છે મને નથી યાદ આવતા. દરેક ટોપિક જે છે એકદમ વ્યવસ્થિત રીતે એને જોઈ લો, પહેલેથી લઈને છેલ્લે સુધી, કે ચલો આ મુદ્દો આવડી ગયો, કમ્પ્લીટ, ક્લિયર. ચલો જ્યારે તમે ટોપિક પૂરો કરી લેશો વાંચવાનો, એ મુદ્દો હોય, વિષય હોય, ત્યારે પછી બીજો વિષય પકડી લો, બીજો મુદ્દો લઈ લો, આગળ તરત ઝડપથી ચાલો. એકને એક મુદ્દો પકડીને ત્યાં વારંવાર વાંચવાની જરૂર નથી. ઘણા એકને એક ટોપિક પર મુદ્દા પર રહેશે અને આગળ વધતા જ નથી. અને તમે જ્યારે આગળ નહીં વધો તો બીજું પણ તમે નહીં શીખી શકો. દરેક વિષયને એટલું જ પ્રાધાન્ય આપો. ઘણા એક જ વિષયને પકડીને બેસે, જે વિષય એને આવડે છે, ગણિત, અંગ્રેજી, જે પણ મુદ્દાઓ છે, જે પણ ટોપિકો છે, એને જોવા પડશે તમારે, તો તમે એના સરખા માર્ક તમે મેળવી શકશો. અમે એક ગુજરાતી વિષય તમને સારો એવો આવડે છે તો બસ એ જ વાંચશે, બીજા વિષય અડશે પણ નહીં. તો તમે એ વિષયને જુઓ, પકડીને મને આવડે છે કે નથી આવડતું એ પણ તમારે જોવાનું રહેશે. જે નથી આવડતું શીખો,
દરેકને સરખું પ્રાધાન્ય આપ્યું છે તો દરેક તમે સારી રીતે શીખી શકશો, બરાબર છે? તો આટલા અમુક મુદ્દાઓ તમારે ધ્યાન રાખવાના રહેશે, પરીક્ષાની અંદર તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. જ્યારે પણ તમે લખવા બેસો છો પરીક્ષાની અંદર, ત્યારે ઘણા આ બાજુ જોશે, ઘણી આ બાજુ જોશે, કોક શું લખે છે, કેટલા વિદ્યાર્થીઓ આવે છે ને કેટલા વિદ્યાર્થીઓ જાય છે, મેડમ છે કોને વધી રહ્યા છે, કોને બોલી રહ્યા છે, બસ એની ઉપર ધ્યાન રાખશે. પણ તમે જુઓ તો ખરા તમને કયો પ્રશ્ન આવે છે, આવડે છે, કયો પ્રશ્ન નથી આવડતો, એની પર ફોકસ કરો. બાકી બીજાને જ્યાં આવવું હશે આવશે, ને આવશે, જવું હશે જશે. ટાઈમિંગનું મહત્વ ખાસ રાખજો, પેન એક સારી વાપરજો જેથી કરીને તમે સારી રીતે લખી શકો. પેન એવી ન વાપરતા કે જે એકદમ તમારું પેપર ખરાબ કરી નાખે. તમારે એક પેન પસંદ કરવી પડશે, તમે જ્યારે પણ લખતા હોય ત્યારે તમે એ જ પેનથી લખો જેની તમે પ્રેક્ટિસ કરેલી છે. તમે પેન વારંવાર બદલાય બદલાય ના કરો. બીજી વખતે જ્યારે તમે પેપર લખી રહ્યા હોય ત્યારે ઘણાને આદત હોય છે અંડરલાઇન કરવાની, લીટી કરવાની, પેન્સિલથી લીટી કરશે. હા, એક આદત સારી છે કે તમે અલગ અલગ પેનોનો ઉપયોગ કરીને આ વસ્તુ કરો છો, પેન્સિલનો ઉપયોગ કરીને પણ એ અંડરલાઇન કરો છો. પણ તમને એવું લાગે કે મારી પાસે સમય વધશે અને મારા અક્ષરો સારા છે, મારી સ્પીડ પણ સારી છે, તો તમે આ વસ્તુ કરો. બીજાને જોઈને પણ તમે પણ એવું ન કરવા લાગતા. ઘણાને બધાને લખવાની આદત સરખી નથી હોતી. ઘણા વિદ્યાર્થીઓને ઝડપથી લખી શકે છે, ઘણા વિદ્યાર્થીઓ ઓછી સ્પીડથી લખતા હોય છે. તો જે વિદ્યાર્થીની સ્પીડ સારી છે અને સમય વધે છે તો એ પ્રમાણે લખો. પેપર લખતી વખતે ઘણા બધા એવા પણ પ્રશ્નો હોય છે જે તમે મૌલિક રજૂઆત કરી શકો છો. દરેક વિષયની અંદર, દરેક ટોપિકની અંદર એવું હોય છે કે તમે એની અંદર પોતાની અભિવ્યક્તિ કરી શકો છો અને તમે ઓછી મહેનતે પણ તેમાં સારી રીતે પ્રદર્શન કરી શકો છો. મેં ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ બધું વાંચ્યું છે અને એવું પણ બને છે કે પરીક્ષામાં જે વાંચેલું હોય એ વસ્તુ પૂછાય જ નહીં. હવે જે વસ્તુ પૂછાણી નથી તો એમાં ગભરાવાની જરૂર નથી, એ પ્રશ્ન તમારે છોડવાનો નથી. મોટો પ્રશ્ન હોય કે નાનો પ્રશ્ન હોય એના વિશે થોડુંક વિચારી લો. જે પ્રશ્ન નથી આવડતો એને તમે લાસ્ટ છોડો, ઓકે, છેલ્લે લખવાની આદત રાખો. પહેલાં જેટલા પણ પ્રશ્નો તમને આવડે છે એ બધા જ પ્રશ્નો તમારે લખી નાખવાના છે, બધા જ લખી નાખો, કોઈ પણ ન છોડો. તમે છોડી દેશો તો કદાચ 4 માર્ક પણ તમે પ્રશ્ન છોડી દીધો તો એમાંથી તમને 0 મળશે. અને એને પ્રશ્ન લખતું તમે 4-5 લીટી પણ લખીને એ પ્રશ્નને થોડુંક યાદ કરીને તો તમને 1 માર્ક તો મળશે જ ઓછામાં ઓછા. તો તમે એ 1 માર્ક જે છે એ તમને નપાસ કરતાં કરતાં પાસ પણ કરી દેશે. તો આ વસ્તુ જે આ ટોપિક છે તમારે ખાસ ધ્યાન રાખવાનો રહેશે. એકદમ ઝીણવટપૂર્વક વિચારીને સારી રીતે લખવાની એક આદત પાડો. આપણે જ્યારે પણ વાંચીએ છીએ ત્યારે આપણું ધ્યાન ત્યાં હોય છે, નથી હોતું? ઘણી વખત આપણે વાંચતા હોય છે તો આપણું ધ્યાન કંઈક બીજે જ હોય છે, તો આપણને ટોપિક અથવા તો મુદ્દો આપણને કેવી રીતે યાદ રહેશે? ઘણી વખત એવું પણ થાય કે સર હું વાંચ્યું તો ખરા પણ મને યાદ જ નથી રહેતું. આ દરેકનો એક પ્રશ્ન રહેતો હોય છે, યાદ કેમ સારી રીતે રાખી શકીએ? તમે એક વખત ચોપડી ઝાલીને વાંચો, ભલે યાદ રહે કે ના રહે, તમે વાંચશો તો જ એ વસ્તુ તમને અંદર ઉતરશે. તમે વાંચશો જ નહીં તો એ વસ્તુ તમને અંદર આવવાની જ નથી, અંદર ઉતરવાની જ નથી. પહેલી વસ્તુ તો આ નક્કી અને ફાઇનલ છે. તમે જ્યારે પણ વાંચો ત્યારે તમારો સમય નક્કી કરો કે હું આવા સમયે વાંચું છું તો મને યાદ રહી શકશે, મને યાદ રહેશે. બીજા વિદ્યાર્થી આવડતે વાંચે છે ને એને આવડતે યાદ રહેશે તો એની અલગ વસ્તુ છે, એનું મન, એનું જે શરીર છે અલગ રીતે કામ કરતું હોય છે. પણ તમારું મન અને તમારું શરીર કેવી રીતે કામ કરે છે એ તમારે જોવાનું છે. એ કેવો સમય નક્કી કરો કે મને આવા સમયે મને વધારે યાદ રહેશે, તો એવો સમય તમારા માટે કાઢો. ઘણી વખત એવો થાય આપણે એ સમય કાઢેલો હોય તો એવા સમયે કંઈક ને કંઈક એવું વસ્તુ આવી જાય, એવું કામ આવી જાય કે આપણે ફાળવેલો સમય એમાંથી જતો રહે. ક્યાંક ને ક્યાંક આપણે બહાર જવાનું થાય, ક્યાં તો કોઈ મિત્ર સાથે જવાનું થાય, કાં તો આપણા ઘર પરિવારનું કોઈ ને કોઈ એવું કામ આવી જાય જેથી કરીને આપણે જે સમય ફાળવેલો હોય એ સમયમાં થાય જ નહીં કામ. પરંતુ એ સિવાયનો પણ સમય તમે એવો વાંચવાનો કાઢો કે ચલો આ સમય મેં નક્કી કર્યો હતો તો આ સમયમાં તો આ કામ થઈ ગયું, વંચાયું પણ નહીં. અને તો એવો બીજો સમય કાઢો કે જેમાં તમે સારામાં સારી તૈયારી કરી શકો. જે પણ વાંચો છો, જ્યારે પણ તમે કોઈ પણ પ્રશ્ન તૈયાર કરો છો ત્યારે એમાં તમે મુદ્દા જોઈ લો. બધું વાંચવાની જરૂર નથી અને વધારે જેટલો સમય પણ આપણી પાસે ના હોય ત્યારે દરેક મુદ્દા જોઈ લો. વારાફરતી દરેક મુદ્દાઓ જોઈ લેવાના છે. મુદ્દાની અંદરનું તૈયાર થાય કે ન થાય, તમે જ્યારે એને લખશો ને ત્યારે મુદ્દાના આધારથી બીજી વિગત લખશો તો પણ તમને સારા માર્ક્સ મળશે. ટૂંકનંદ હોય અથવા તો પ્રશ્ન મોટો પણ હોય, વિભાગ ડીની અંદર હોય, તો એમાં તમે સારામાં સારા માર્ક મેળવી શકશો. બધું જ વાંચો જો સમય મળે તો. વધારે સમય ન મળે તો તમારા ટીચર પાસે જઈને જે IMP પ્રશ્નો છે
એને મેળવી લો કે જે દર વખતે જે પરીક્ષાની અંદર અવારનવાર પરીક્ષામાં પૂછાતા જ હોય છે, આવતા જ રહેતા હોય છે. તો એ પ્રશ્નો તમે તૈયાર કરી લો, એની આખી યાદી તૈયાર કરો. તમે એની આખી યાદી તૈયાર કરશો ને તો તમને વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ કામ આવશે.